જામનગરની રોજગાર કચેરી કેમ્પસ ખાતે ભરતી મેળો યોજાયો। 35 જેટલી જગ્યાઓ માટે 70 જેટલા ઉમેદવારો ઉપસ્થિત રહ્યા। જામનગરના મદદનીશ રોજગાર કચેરી દ્વારા આજે જામનગર ખાતે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 4 નોકરીદાતા ઉપસ્થિત રહ્યા હતા। 35 જેટલી જગ્યાઓ માટે આયોજિત આ ભરતી મેળામાં 60 થી 70 જેટલા ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા। જામનગર રોજગાર કચેરી ખાતે દર મંગળવારે અને ગુરુવારે જોબ ફેરનું આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન 2000થી વધુ યુવાનોને નોકરી પૂરી પાડવામાં આવી છે। રોજગાર અધિકારી સરોજ સાંડપા, આજરોજ મદદનીશ નિયામક જામનગરની કચેરી ખાતે ભરતી મેળાનું આયોજન કરેલ છે, જેમાં 4 નોકરીદાતાઓ હાજર છે અને 35 જેવી ખાલી જગ્યાઓ નોકરીદાતા પાસેથી મેળવેલ છે। 60 થી 70 ઉમેદવારો હાલ હાજર છે, તેઓની ઇન્ટરવ્યૂ પ્રક્રિયા ચાલુ છે અને હજુ 2 વાગ્યા સુધી ઉમેદવારોનો પ્રવાહ ચાલુ રહે તેવી આશા છે અને વધુમાં વધુ યુવાનોને રોજગારી મળે એવા પ્રયત્ન રોજગાર કચેરી જામનગર દ્વારા કરવામાં આવેલ છે। અને રાજ્ય સરકારની સૂચના મુજબ રોજગાર કચેરી જામનગર દ્વારા અઠવાડિયામાં 2 જોબ ફેરનું આયોજન કરવામાં આવે છે, જેમાં દર મંગળવારે અને ગુરુવારે જોબ ફેરનું આયોજન કરવામાં આવે છે। મોટાભાગે રોજગાર કચેરી જામનગર ખાતે જિલ્લા કક્ષાના જોબ ફેર હોય છે અને તાલુકા કક્ષાએ પણ અમે જોબ ફેર કરતા હોઈએ છીએ। જામનગર જિલ્લાના તમામ તાલુકામાં પણ જોબ ફેરનું આયોજન કચેરી દ્વારા કરવામાં આવેલ છે અને ઓગસ્ટ મહિનાની અંદર અને જુલાઈ મહિનામાં એ જોબ ફેર તાલુકા કક્ષાએ પણ કરેલ છે અને આમ વધુમાં વધુ યુવાનોને રોજગારી મળે એવી રોજગાર કચેરીના પ્રયત્ન છે। ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન 2097 યુવાનોને આજ દિન સુધી નોકરી આપેલ છે, તેમજ વર્ષ આગામી સમયની અંદર પણ વધુમાં વધુ રોજગારી આપવાના પ્રયત્ન છે। સબ્બીર દલ, સત્યડે ન્યૂઝ, જામનગર। જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। સત્યડે.com આઝાદી સમાચારોની।